નમસ્કાર મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણના ત્રીજા ભાગનો અભ્યાસ કરીએ છીએ, એટલે કે ત્રીજો વિડીયો આજે છે. એની અંદર આપણે માનવ સંસાધન સંચાલનનો અભ્યાસ કરવાના છે. અગાઉના વિડીયોની અંદર આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ, એના લક્ષણો અને એના ફાયદાનો અભ્યાસ કરી ગયા છીએ. પણ આ કર્મચારી વ્યવસ્થાના એક ભાગ તરીકે માનવ સંસાધન સંચાલન શું છે એનો અભ્યાસ કરીએ તો પરીક્ષામાં ટૂંક નોંધ તરીકે પૂછી શકાય. મિત્રો, એની અંદર કીધું છે કે માનવ સંસાધન સંચાલન એટલે કે HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. એનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય. મિત્રો, અહીંયા જોઈએ તો કે આ જે માનવ સંસાધન સંચાલન જે વિભાગ હોય છે એ શું કામ કરે છે એકમની અંદર, તો કે કર્મચારીઓનું આયોજન કરે છે. એટલે કોઈ પણ ધંધાકીય એકમ જ્યારે કંઈક નવીનીકરણ કરવાનું હોય, જ્યારે કોઈક વિકાસ કરવાનું હોય, ત્યારે કેટલા કર્મચારીઓની જરૂર પડશે એનું આયોજન કરે છે. અને એ આયોજન તરીકે એ કર્મચારીઓ ક્યાંથી લાવવા, એની પ્રાપ્તિ ક્યાંથી કરવી, આંતરિક પ્રાપ્તિ સ્થાનમાંથી કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાંથી, એની લાયકાત પ્રમાણે આ કર્મચારીઓ મેળવવાનું કાર્ય કરે છે. એ કર્મચારીઓને જાળવવાનું, એને તાલીમ આપવાની, એનો વિકાસ કરવાનું કાર્ય પણ આ માનવ સંસાધન સંચાલન કરે છે. મિત્રો, આ જે માનવ સંસાધન સંચાલન એટલે કે HRM જે છે એ કર્મચારી વ્યવસ્થાનો જ એક ભાગ છે. પરંતુ કર્મચારી વ્યવસ્થાનું એક વિસ્તૃત સ્વરૂપ છે, એનું આધુનિક સ્વરૂપ છે. કર્મચારી વ્યવસ્થા એક આધુનિક રીતે જો જોઈએ તો કે કર્મચારી વ્યવસ્થાની અંદર જે સુધારા કરવામાં આવ્યા છે અને એનું નામ છે માનવ સંસાધન સંચાલન નામ આપવામાં આવ્યું છે. મિત્રો, ઘણા ડિપાર્ટમેન્ટની અંદર, ઘણા ધંધાકીય એકમોની અંદર પહેલાં HR ડિપાર્ટમેન્ટ રાખવામાં આવતા હતા, પરંતુ એ HR ડિપાર્ટમેન્ટને હવે HR મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની પ્રવૃત્તિઓની અંદર, એની કાર્ય કરવાની પદ્ધતિની અંદર જે સુધારા કરવામાં આવ્યા અને એના લીધે આ જે કર્મચારી વ્યવસ્થા છે એને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે જોઈએ તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કે ભરતી, તાલીમ, કર્મચારીની પસંદગી, એને ભૌતિક સુવિધાઓ આપવી, એને આકર્ષક વેતન આપવું, એના કર્મચારીના કલ્યાણના કાર્યો કરવા વગેરે સાથે સંબંધ ધરાવતું હતું. પરંતુ આજે માનવ સંસાધન સંચાલન એ આ કાર્ય ઉપરાંત કર્મચારીનો વિકાસ થાય એ કામ પણ જોવાનું કાર્ય કરે છે, કર્મચારીના વિકાસને લગતા કાર્યો પણ કરે છે. મિત્રો, આની જરૂર કેમ પડી? તો કે આજે વૈશ્વિક હરીફાઈ જોવા મળે છે, કોઈ પણ ક્ષેત્રની અંદર હરીફાઈ જોવા મળે છે. અને જો હરીફાઈમાં તકવું હોય તો આપણા ધંધાકીય એકમને મજબૂત બનાવવું પડે, અને એના લીધે આ જે સંચાલન છે, માનવ સંસાધન સંચાલન, એનું મહત્વ આજે વધ્યું છે. મિત્રો, આપણે જોઈએ તો કે કોઈ પણ એકમની અંદર સાધનો સરખા હોય છે, પરંતુ જે ધંધાકીય એકમમાં કર્મચારીઓની કદર કરવામાં આવે, કર્મચારીના કાર્ય સંતોષને મહત્વ આપવામાં આવે, કર્મચારીની કુશળતા હોય, એની વફાદારી એને જો બિરદાવવામાં આવે, એની જાળવણી કરવામાં આવે, તો મિત્રો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે. એટલે માનવ સંસાધન સંચાલનનું મહત્વ આજે ધંધાકીય એકમની અંદર ઘણું છે. તો મિત્રો, અહીંયા માનવ સંસાધન સંચાલન જે છે એની કામગીરીને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક, આયોજન સાથે સંબંધિત બાબતો, અને બીજું, વળતર અને વિકાસ સંબંધિત બાબતો. મિત્રો, આયોજન સાથે સંબંધિત બાબતોની અંદર પહેલું છે કર્મચારીઓનું આયોજન કરવું. મિત્રો, અહીંયા અગાઉ આપણે વાત કરી એ રીતે તો કે કોઈ પણ ધંધાકીય એકમ કોઈક નવીનીકરણ કરતું હોય, વિસ્તૃતીકરણ કરતું હોય, નવા પ્લાન લાગતું હોય, ત્યારે કેટલા કર્મચારીઓની જરૂર પડશે એનું આયોજન એ અગાઉથી કરે છે. અને ભવિષ્યની અંદર ક્યાંથી એ કર્મચારીઓ લાવવા એ નક્કી કરે છે. એટલે પહેલું કાર્ય કર્મચારીઓનું આયોજન કરવાનું છે. ત્યારબાદ બીજું કાર્ય છે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો. મિત્રો, ઘણી વખત એવું થાય કે ધંધાકીય એકમની અંદર
કર્મચારીઓની સંખ્યા વધારે હોય અને જરૂર ન હોય તો આ જે માનવ સંસાધન સંચાલન કોઈ પણ રીતે સંખ્યામાં ઘટાડો કરશે મિત્રો, બદલી કરીને એક જગ્યાથી બીજી જગ્યા મૂકી શકે છે, એવી જ રીતે અપકર્ષ પણ કરી શકે, કર્મચારીઓના કામ ન કરતા હોય તો એને છૂટા પણ કરી શકે છે. મિત્રો, આ રીતે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનું કાર્ય પણ માનવ સંસાધન સંચાલન કરે છે. ત્યારબાદ કામગીરી સોંપવી. મિત્રો, આપણે જોયું તો કે કર્મચારીઓને લાવીને એને તાલીમ આપીને એની લાયકાત અને એના અનુભવના આધારે કર્મચારીઓને કામ સોંપવાનું કાર્ય પણ માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ કર્મચારીના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો. મિત્રો, ઘણી વખત એવું થાય કે કર્મચારીઓના જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે અને જે વિશ્વની અંદર નવી નવી ટેકનોલોજીનો વિકાસ થાય છે, એ ટેકનોલોજીથી માહિતગાર કરવા માટે ધંધાકીય એકમો ઘણી વખત કર્મચારીઓને તાલીમ આપે છે, ડિબેટની આ ડિબેટનું આયોજન કરે છે, વર્કશોપનું આયોજન કરે છે. કહેવાનો મતલબ એવો થાય કે આ જે માનવ સંસાધન સંચાલન છે એ કર્મચારી જે છે એના કાર્ય સંબંધિત જે જ્ઞાન છે, જે નવી નવી શોધો છે, એની અંદર વધારો કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ બીજું છે વળતર અને વિકાસ સંબંધિત બાબતો. મિત્રો, એમાં પહેલું છે તાલીમ. તો તાલીમ એટલે શું? તો કે તાલીમ એ એવી પ્રક્રિયા છે કે જે કર્મચારીઓને કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય કુશળતાની અંદર વધારો કરે છે. મિત્રો, તાલીમ આપવાનું કાર્ય પણ માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આના તાલીમ માટે એવું કહેવાય છે કે તાલીમને એક ખર્ચ ન ગણતા મૂડી રોકાણ ગણવું જોઈએ. એક વિધાન તરીકે પૂછી શકાય, કારણ કે જો તાલીમ આપવામાં આવે તો કર્મચારીઓ કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાપૂર્વક કાર્ય કરશે અને જે બગાડ છે એ થતો નથી. કેવાનો મતલબ, માનવ સંસાધન સંચાલન દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. બીજું છે કર્મચારીઓ કાર્યમાં નિષ્ણાંત બને અને વિચાર શક્તિ વધે એવા કાર્યો પણ કરવામાં આવે છે. મિત્રો, મોટા સેમિનારોનું આયોજન કરવામાં આવે છે, જે નિષ્ણાંત લોકો હોય એને બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવે છે. એટલે કર્મચારીઓને જે નિષ્ણાંત જ્ઞાનની જરૂર હોય એ જ્ઞાન પણ મળે છે કાર્ય સંબંધિત, અને એમને વિચારવાની શક્તિ એટલે કે એમને બોલવાની તક પણ આપવામાં આવે છે, વગેરેને લીધે કર્મચારીનો વિકાસ થાય છે. ત્રીજું છે યોગ્ય વળતર અને લાભ. મિત્રો, કર્મચારીને એવું કહેવાય કે કર્મચારીને કાર્ય સંતોષ મળવો જોઈએ અને એની કાર્યક્ષમતા જે છે એ ટકી રહેવી જોઈએ, એની કાર્યક્ષમતા વધી રહે એટલા માટે કર્મચારીઓને યોગ્ય વળતર આપવું જોઈએ. કહેવાનો મતલબ, એના કામના પ્રમાણમાં, એના અનુભવના પ્રમાણમાં એને યોગ્ય વળતર આપવું જોઈએ, અને બીજા કર્મચારીઓ કરતાં જો એ સારું કામ કરતો હોય તો એને ઇનામ પણ આપવું જોઈએ. અને આવા કાર્યો માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. અંતિમ કાર્ય છે કાર્ય સંબંધી સમસ્યાઓ જાણી નિકાલ કરવો. મિત્રો, કર્મચારીઓ ઘણી વખત કામના સ્તરે ગૂંચવાતા હોય, મૂંઝવાતા હોય, તો એવા સમયે આ જે માનવ સંસાધન સંચાલન જે છે એ કર્મચારીઓના જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરે છે, એનો યોગ્ય નિકાલ લાવે છે, અને કામ જે થતું હોય એ કામને ગતિશીલ રાખવાના પ્રયત્ન કરે છે. એટલે મિત્રો, આજે આપણે બસ આટલું રાખીએ છીએ કે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, તો તમે આટલા મુદ્દા લખશો તો પણ ચાલશે, આ રીતે આપણે લખી શકીએ.